રાજ્યમાં એસટી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જન્માષ્ટમીના તહેવારના પગલે બસોમાં ભારે ભીડ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં ભારે ભીડ દેખાઈ રહી છે. ખાનગી ટ્રાવેલ્સની બસોમાં પણ ભારે ભીડ છે. લોકોને બસમાં બેસવાની જગ્યા નથી મળી રહી. વતનમાં જવા લોકોમાં અનેરો ઉત્સાહ છે. જન્માષ્ટમીના તહેવારને માણવા માટે રાજ્યના તમામ એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. હજુ સાતમ આઠમના દિવસે પણ મુસાફરોનો દસાનંદ પહોંચી વળવા એસટી તંત્ર વધુ બસો મૂકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ તો મોંઘું થાય છે, એઝ વેલ એઝ બસ લેટ પણ હોય છે, એઝ વેલ એઝ જે રૂટ નંબર છે એ પણ ઓછા હોય છે. એના કારણે રિઝર્વેશન વગર શક્યતા ઓછી છે. એટલે રિઝર્વેશન વગર તો બસમાં ઇવન ચડવા પણ નથી દેતા. એટલે આ બધા ઇસ્યુઝ છે. એટલે અહીંયા બસ સ્ટેન્ડની વ્યવસ્થા નથી ને બસ બી ઊભી રહે તો પાછળ દોડવું પડે છે ને જગ્યા ટિકિટ બુક કરાવી તો મળતી નથી. એટલે થોડો પ્રોબ્લેમ છે અહીંયા બસ સ્ટેશનની, બસ સ્ટેશનની એની વ્યવસ્થા બરોબર છે. જન્માષ્ટમીના તહેવારને લઈ પબ્લિકનો જે ઘસારો છે તે એસટી બસ તરફ વધી રહ્યો છે, પરંતુ તેમ છતાં પણ માત્ર 100 જેટલી બસ એસટી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની બસ મૂકવામાં આવી છે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ લોકોએ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો જે સહારો છે તે હજી પણ લેવો પડી રહ્યો છે. તે ચોક્કસથી દેખાઈ શકે આ જે ઇસ્કોનના દ્રશ્યો છે તેની ઉપરથી નક્કી કરી શકાય તેમ છે કે ખરેખર પબ્લિક ટ્રાન્સપોર્ટનો જે ઉપયોગ થવો જોઈએ, તેમ છતાં પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો લોકોએ શા માટે ઉપયોગ વધુ કરવો પડી રહ્યો છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ.